સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે જિલ્લાના જામ કંડોરનામાં ભરતી પ્રક્રિયામાં ગેરરીતિનો આરોપ મુકાયો આંગણવાડી એકમાં તેડાગરની ભરતી તેમજ કાર્યકરની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થયાના આરોપ સાથે મુખ્યમંત્રી તેમજ જામ કંડોરના ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી તમામ ડોક્યુમેન્ટ સુવાચ્ય વ્યવસ્થિત અને માર્ક સાચા દર્શાવેલ છતાં મેરિટ લિસ્ટમાં નામ જાહેર ન થતા બંને અરજદાર બહેનોએ ગેરરીતિનો આરોપ લગાવ્યો અને ઈરાદાપૂર્વક ગેરરીતિ કરી અમારા નામ મેરિટ લિસ્ટમાં સામેલ કરેલ હોવાનો આરોપ લગાવ્યો છે આ બાબતની રાજકોટ આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરને જાણ પત્ર દ્વારા કોઈ ગેરરીતિ ન થયાનો અને ઓનલાઈન પ્રક્રિયા હોય જેથી આઈસીડીએસ ઘટક કચેરી જામકંડ્રોલના કે જિલ્લા કચેરી દ્વારા કોઈ પણ ગેરરીતિ આચરેલ નથી અને જો અરજદારને વાંધો હોય તો ઓનલાઈન વેબસાઇટમાં જઈ પોતાના પ્રશ્નની રજૂઆત કરી શકે છે મમ્મી પપ્પા છે ને સ્ટ્રગલ કરી મને ભણાવી છે એટલે સને મને ન્યાય જોઈ છે તો ઈ લોકોને મેસેજ જ ન કરે કે તમારી સફળતાપૂર્વક નોંધણી થઈ ગઈ છે તો અમને ખબર પડે ને સાહેબ કે અમને કેમ આવો આવો અન્યાય કર્યો છે તો અમે ગમે બીજા ડોક્યુમેન્ટ અમે અપડેટ કરી સકત કારણ કે અમને 30 દિવસ આઈ પતા ઈ લોકો થોડું એક જ દિવસ કે 24 કલાક આઈ પીતી મને તો ચોખે ચોખું જ લાગે છે કે અત્યારે અમને સિલેક્શન ટાઈમે કેમ આવું કીધું કે તમારી અરજી નથી થઈ એમ તમારું બરોબર માર્કિંગ નથી 12 માં ના મુકાણા એમ એવું કેમ કે અત્યારે ટાઈમ ટાઈમે મને તો એવું ભ્રષ્ટાચાર જ લાગે છે રિજેક્ટ છે એના કારણે એવા દર્શાવ્યા છે કે તમારું આધાર કાર્ડ સુવાચ્ય નથી જન્મ તારીખનો દાખલો સુવાચ્ય નથી દસ થી બાર ના બધા રિઝલ્ટ નથી તો તમે જેટલા કેબીમાં ફોટા માંગ્યા એટલા કે બીમા છેમે અપલોડ કર્યા છે તો એ તમારો ટેકનિકલ ઇશ્યુ છે કે સુવાસીયો નથી બતાવતો તો તમે વધારે કે ફોટા માંગો તમે 10 થી 15 માંગ્યા છે તો સુવાસીયો નથી થતા તો તમારે વધારે કે બીમા માંગવા જોઈએ અને ત્યારે તમારે જાણ કરી જોઈએ કે તમારું બરોબર અપલોડ થયેલ નથી કે સુવાસીયો નથી તમે હવે પાછળથી જ્યારે મેરિટ લિસ્ટ બહાર પડે ત્યારે એ ઓફલ્ડ કાઢો છો કે તમારું સુવાસીયો નથી તો ફરિયાદ करणार હર્ષાબેન અને પ્રતિક્ષાબેન ਨੂੰ કહેવું છે કે અમને એવી દલીલ આપવામાં આવી છે કે તમારું જે બાર ધોરણ બારનું જે માર્કશીટ છે તે શું નથી આધાર કાર્ડ સુવાચ્ય નથી અને તમારા ડોક્યુમેન્ટ સુવાચ્ય નથી એટલે તમારું નામ મેરિટ લિસ્ટમાં નથી જોકે તેમનું કહેવું છે કે અમે પાસ થયા છતાં પણ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છતાં પણ કેમ અમારું નામ મેરિટ લિસ્ટમાં ન આવ્યું ઇરાદાપૂર્વક મેરિટ લિસ્ટમાં નામ જાહેર નથી થયો તેવો આરોપ છે બંને ફરિયાદીઓનો ઓનલાઈન પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ થઈ રહી છે તેવા પણ તેમણે આરોપો મૂક્યા છે જોકે જે અધિકારી છે તેમનું કહેવું છે કે ઓનલાઈન તેમને પોતાની રજૂઆત કરવી જોઈએ જો અરજદારને કોઈ પણ વાંધો હોય તો તેને દૂર કરવામાં આવશે અમારી સાથે રાજકોટના પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેન જોડાઈ ગયા છે સાવિત્રીબેન જે બે ફરિયાદી છે તેમનું કહેવું છે કે અમે આ પરીક્ષા પાસ કરી દીધી છે તેમ છતાં પણ મેરિટ લિસ્ટમાં અમારું નામ નથી તો આ કેવી રીતે બની શકે આવું બનવાનું કારણ એ છે કે જે પોર્ટલ છે ભરતી નું એના ઉપરની સૂચનાઓ અરજદાર પૂરી વાંચતા નથી એટલે આવી ગેરસમજ થાય છે અને પોર્ટલ ઉપર દરેક કોલમ માં કઈ રીતે વિગતો ભરવી એની સ્પષ્ટ ગાઈડલાઈન આપેલી છે અને જે વિભાગ નો પરિપત્ર છે પચીસ હજાર ઓગણીસ નો એને આધીન જ કૃતિ નીકળવામાં આવે છે કે ફોર્મ માં ભરેલી વિગતો અને અરજદારે રજૂ કરેલી વિગતો જે વિષમ વિસંગતતા હોય તો જ ફોર્મ રિજેક્ટ થાય છે બરાબર બાકી રિજેક્ટ થતું નથી એટલે કોઈને અન્યાય થવાનો તો પ્રશ્ન જ નથી અને છતાં પણ એવી સુવિધા પણ આપવામાં આવી છે કે બધું જ અરજદારે બરાબર રજૂ કરેલું હોય અને એમને એવું લાગે કે કચેરી દ્વારા કોઈ ભૂલ થઈ છે તો એ અમારા ગ્રીવન્સમાં આવી શકે છે અને એના માટે દસ દિવસનો પીરિયડ આપેલો હતો એકવીસ તારીખ થી ત્રીસ તારીખ સુધી ગઈકાલે મુદત પૂરી થઈ છે એ ગ્રીન્સ એના માટે છે કે કોઈ કચેરીની ભૂલ હોય એમાં પણ મોટાભાગના અરજદારો ને ગેરસમજ છે એ લોકો એવું માને છે કે આપણે કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું ભૂલી ગયા છીએ કે આપણાથી કોઈ ભૂલ થઈ છે તો આપણે અપીલમાં જઈને સુધરાવી શકશું તો આ પણ એક ગેરસમજ હું દૂર કરવા માંગુ છું કે અરજદારે કરેલી ભૂલ સુધારવા માટેનું ગ્રીન્સ હોતું નથી કચેરીની કોઈ ભૂલ થઈ હોય તો રજદારને અન્યાય ન થાય એના માટે અપીલ કમિટી એમને રૂબરૂ બોલાવીને સાંભળે અને જેન્યુઅન રજૂઆત હોય તો એ સુધારી દેવામાં આવે છે તો સાવિત્રીબેન હવે જે આ બે ફરિયાદી મહિલાઓ છે તેમના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવશો એ લોકો ગ્રીવેન્સમાં આવેલા હશે તો ગ્રીવન્સ કમિટી અપીલ કમિટી છે તેમના અધ્યક્ષ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ડેપ્યુટી શ્રી અને હું પોતે અમારી ત્રણ જણી કમિટી છે

એપને ભરેલું ફોર્મ પણ બતાવશું જ્યારે ગ્રીવન્સમાં આવશે ત્યારે અને આ નિર્ણય લેવાની સત્તા ગ્રીવન્સ કમિટીને છે એટલે એ સ્ટેજિંગ જવાબ આપીએ એ યોગ્ય રહેશે સાહેબ. सावित्रीબેન પણ અત્યારે પ્રતિક્ષાબેન જોડાયેલા જ છે ને તો વાતચીત કરવામાં શું માંધો છે? પ્રતિક્ષાબેન જોડાયેલા હોય બેન પ્રતિક્ષાબેનનો રેકોર્ડ અત્યારે મારી પાસે આ તો ઉપર ન હોય મારે પોર્ટલ ઉપર જોવું પડે તો તમે પોર્ટલ પર જોજો વાંધો નહીં પરંતુ અત્યારે એ જોડાયેલા છે તો તેમનો પ્રશ્ન તો સાંભળો એ તો તમારી જવાબદારીમાં આવે છે કે નથી આવતું પણ સાંભળજો કે અમારી ઓફિસ ખુલી જ છે હા તો તમે તો આવીને રૂબરૂ મને મળી શકે છે ના તમે અરે બેન હવે અમે રૂબરૂમાં કેટલા ઘગા ખાધરી તમને ખબર છે મારી પાસે તમે એક પણ વખત આવ્યા નથી તમારી પાસે ન થાય અમે કેટલા થોડા કરી દીધા એટલા દિવસ થયા તમે પણ બી જો પ્રોપર ચેનલ પ્રયત્ન થાય ને બેન

નામ જાહેર નથી કરાયું તેવા આરોપોને તે ફગાવતા પણ જોવા મળ્યા